नमस्कार दर्शक मित्रों, दूरदर्शन समाचार में आपनु स्वागत छे। सौ प्रथम जोईए मुख्य समाचार। गुजरात विधानसभाना द्विदिवसीय चौमासु सत्रनो आजे बीजो अने अंतिम दिवस। जीएसटी विधेयक पसार करवानो मुख्य एजेंडा। दलित मुद्दे कांग्रेसनो गृहमां होबाळो। शंकरसिंह तथा मोहनसिंह राठवा सिवाय तमाम कांग्रेसी सभ्यो सस्पेंड। ઉપરવાસમાં વરસાદને કારણે કડાણા, વણાકબોરી અને ધરોઈ ડેમમાં પાણીની ભારે આવકને પગલે વડોદરા, પંચમહાલ, મહીસાગર, ખેડા અને આણંદ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ। ધરોઈમાંથી છોડાયેલ પાણીને પગલે અમદાવાદ સહિત સાબરમતી નદી કાંઠાના વિસ્તારોના લોકોને સાવચેત રહેવા સૂચના। કડાણા ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણી છોડાતા વડોદરા અને વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામોમાં પાણી ઘૂસ્યા। 5000 ઉપરાંતનું સ્થળાંતર, બચાવ રાહત માટે એનડીઆરએફની ટીમ તૈનાત। कबड्डी वर्ल्ड कप 2016 की यजमानी गुजरात ने फाड़े। 7 ऑक्टोबर थी अमदावाद में योजानार आंतरराष्ट्रीय टूर्नामेंट में अमेरिका, कैनेडा, यूके सहित 12 देशों लेशे भाग। इंटरनेशनल कबड्डी फेडरेशन ने जाहिरात करता मुख्यमंत्री विजय भाई रूपाणीए व्यक्त करी खुशी। અને ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની આજે દિલ્હીમાં ભાજપા શાસિત રાજ્યોના કોર નેતાઓ સાથે બેઠક। ગુજરાત અને ઉત્તર પ્રદેશ સહિત રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ માટે પક્ષની વ્યૂહરચના અંગે કરાશે વિચાર વિમર્શ। જોઈએ સમાચાર વિગતવાર। જમ્મુ કાશ્મીરના વિપક્ષી નેતાઓએ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને રાજ્યની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી। પ્રધાનમંત્રીએ રાજ્યની સ્થિતિ અંગે ઊંડી ચિંતા અને દુઃખ વ્યક્ત કર્યું હતું। તેમણે કહ્યું કે તેમની સરકાર અને સમગ્ર દેશ જમ્મુ કાશ્મીરની સાથે છે। આ ગંભીર સમસ્યાના સમાધાન માટે તમામ રાજકીય પક્ષોએ સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો। પ્રધાનમંત્રીએ બેઠકમાં જણાવ્યું હતું કે ઘાટીમાં જીવ ગુમાવનાર પ્રદર્શનકારી હોય કે સેનાના જવાનો, તે તમામ આપણામાંથી જ એક છે અને આપણા દેશનો જ હિસ્સો છે, તેથી પોતે વ્યથિત છે। જમ્મુ કાશ્મીરના પ્રતિનિધિમંડળે ઘાટીમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટેની પહેલને લઈ પ્રધાનમંત્રી સમક્ષ કેટલાક સૂચનો રજૂ કર્યા હતા। રાજ્યની સ્થિતિ સામાન્ય બનાવવા માટેના પ્રયાસો માટે અપીલ કરતા પ્રધાનમંત્રીએ જમ્મુ કાશ્મીરના વિકાસ માટે ફરી એકવાર પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। દરમિયાન જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ બેઠક બાદ મળેલ સૂચનોને આવકાર્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આધારભૂત યોજનાઓની સમીક્ષાને લઈ નીતિ આયોગના નેતાઓ સાથે બેઠક કરી હતી। નીતિ આયોગીએ નવીનીકરણીય ઉર્જા અને રેલવે સહિત અનેક મહત્વના ક્ષેત્રો અંગે પ્રધાનમંત્રીને જાણકારી આપી હતી। અક્ષય ઉર્જાના ક્ષેત્રે સ્થાપિત ક્ષમતા 44 ગીગાવોટને પાર કરી ગઈ છે। ભારતના 8 એરપોર્ટને વિશ્વસ્તરીય એરપોર્ટ્સમાં સ્થાન મળ્યું છે। તો રેલવેએ પ્રતિ દિવસના 2.25 કરોડ પ્રવાસીઓને મુસાફરી કરાવવાનો કીર્તિમાન સ્થાપ્યો છે। ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 3 મહિનામાં 240 માનવરહિત ક્રોસિંગને બંધ કરાયા હોવાનું નીતિ આયોગે જણાવ્યું હતું। બેઠકમાં પ્રધાનમંત્રીએ ઇથેનોલ સંમિશ્રિત પેટ્રોલના ઉત્પાદન પર ભાર મૂક્યો હતો। ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે નવી દિલ્હીમાં ભાજપા શાસિત રાજ્યોના કોર નેતાઓ સાથે બેઠક કરશે। દિવસભર ચાલનારી આ બેઠકમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોની આવી રહેલી વિધાનસભા ચૂંટણીઓમાં પક્ષની રણનીતિ અંગે વિચાર વિમર્શ કરવામાં આવશે। સાંજે બેઠકમાં સમાપન સત્રને પ્રધાનમંત્રી સંબોધન કરશે। વિધાનસભાના 2 દિવસીય સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ છે। આજે વિધાનસભામાં મહત્વના 4 બિલો રજૂ થશે, જેમાં સૌથી મહત્વનું જીએસટી બિલ છે। આ ઉપરાંત અન્ય 3 વિધેયકો પણ આજે રજૂ કરવાનો સરકારનો એજન્ડા છે, જેમાં પક્ષાંતર બદલ સ્થાનિક સત્તામંડળના સભ્યોને ગેરલાયક ઠેરવવા માટેની જોગવાઈ કરતું સુધારા વિધેયક, ગુજરાત વ્યવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓમાં પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ સુધારા વિધેયક તથા ગુજરાત કોર્ટ ફી સુધારા વિધેયકનો સમાવેશ થાય છે। ભાજપની બહુમતી હોય તમામ બિલો પાસ થવાની શક્યતા છે। આજે ગૃહની બેઠક શરૂ થતાં જ કોંગ્રેસે દલિત મુદ્દે સરકારને ઘેરવાની કોશિશ કરી હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો। પરિણામે શંકરસિંહ વાઘેલા અને મોહનસિંહ રાઠવા સિવાયના તમામ કોંગ્રેસી સભ્યોને અધ્યક્ષ શ્રી રમણલાલ વોરાએ સસ્પેન્ડ કર્યા હતા। વિધાનસભાના 2 દિવસીય ટૂંકા સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ છે। કેવી ચાલી રહી છે વિધાનસભાની કાર્યવાહી, આવો જાણીએ અમારા સંવાદદાતા મેહુલ ઝાલા પાસેથી। મેહુલ, આજના દિવસની કાર્યવાહી શરૂ થયા બાદ હાલ કેવી ચાલી રહી છે વિધાનસભાની કાર્યવાહી? ત્યારબાદ
जी बिल्कुल, 13मी विधानसभा सत्र बीजा ने अंतिम दिवसे आज बहार वरसादी माहौल हो तो गृह में अंदर वातावरण गरमा गरम हतु। शुरुआत थी कांग्रेसे पकड़ बनावानी शुरुआत करी हती राज्य सरकार उपर अने विधानसभा बीजा दिवस अंतिम सत्र शुरू थयुं त्यार थी कांग्रेसे दलित मुद्दे अने राज्य में कायदो अने व्यवस्था की स्थिति मुद्दे सरकार ने घेरवानी कोशिश करी हती। धारासभ्य शैलेश परमार सहित शक्तिसिंह गोयल अने विरोध पक्षना नेता शंकरसिंह बागेलाए सरकार ने दलित उपर थयेला अत्याचार अने सरकारे लीधेला पगला मुद्दे एमनी पासे घणा जवाब मांग्या हता अने खास करीने एवो आग्रह राख्यो हतो के मुख्यमंत्री श्री आनो जवाब गृह में आपे। त्यारे मुख्यमंत्री विजय रूपाणीए सौने साथे चाली अने शांतिथी साथे बेसी अने आवा प्रश्नोनुं निराकरण लावा माटेनी प्रतिबद्धता व्यक्त करी अने साथोसाथ एम पण कह्युं के आमा कोई राजनीति न होवी जोईए पण आपणे सौ साथे मळी अने सहियारा प्रयासनो आ प्रयत्न छे। त्यार बाद पण कांग्रेसना धारासभ्यो पोतानी वातने वधु मजबूतीथी अने सरकार पासे कोई मजबूत जवाब मांगवानी पेरवीमां रह्यो अने अंतमां कांग्रेसना धारासभ्यो वेलमां घुसी गया अने मात्र शंकरसिंह बागेला विरोध पक्षना नेता अने मोहनसिंह राठवा सीनियर कांग्रेसी धारासभ्य आ बेने बाद करता तमाम कांग्रेसी धारासभ्यो वेलमां धसी गया था अने त्यारबाद अध्यक्षे आ धारासभ्यो ने सस्पेंड कर्या हता सत्रना आजना अंतिम अने छेल्ला दिवसे विधानसभानुं सत्र चाले त्यां सुधी। एनो मतलब ए के हवे चार प्रस्ताव जे पसार थवाना छे ते राज्य सरकारे कोई विरोध वगर विना विरोधे आ प्रस्तावने सर्वानुमते भारतीय जनता पार्टीनी सरकार छे त्यारे एनी मंजूरी आपवामां आवशे जेमां जीएसटी बिल छे कोर्टनी फीनो सुधारा विधेयक छे मेडिकल फीज मेडिकल एडमिशन में एनआरआई नो जे कोटा नी बात छे अने मेडिकल नु फी नु जे माळखु छे जे अत्यार सुधी नु 3 वर्ष नु हतु ए हवे प्रति वर्ष फी नु स्ट्रक्चर 1 वर्ष नु बनी जशे अने एनआरआई जे कोटा छे ए कोटा मां कोटा रद्द करवामां आवशे अने एनआरआई नी जग्याए जे आश्रितोने जे जग्या फाळवामां आवे छे एनआरआई कोटानी मेडिकल मां ए रद्द करवामां आवशे अने एनो व्यवहारु उकेल जे 2007 ना विधेयक मां रजू करवामां આવ્યો હતો એને સુધારા વિધેયક તરીકે 2016 ગેરહાજરીમાં કાર્યવાહી ચાલી રહી છે। શંકરસિંહ અને મોહનસિંહ રાઠવા પણ ગૃહમાં નથી। નિર્વિઘ્ને હવે સદનનું સત્ર મોડી સાંજ સુધી ચાલવાના અણસાર છે સંકેત છે અને ત્યાં સુધીમાં રાજ્ય સરકાર જે 3 સુધારા વિધેયક અને જીએસટી બિલ કોઈ પણ વિરોધ વગર આ પાસ કરી લેશે। સાથોસાથ એ પણ કહી દઈએ કે કોંગ્રેસના વિરોધ સભ્યો વિરોધ પક્ષના જે સભ્યો વિધાનસભાની બહાર નીકળ્યા છે સદનની બહાર નીકળ્યા છે તેઓ એક જનાક્રોશ રેલી તરફ પ્રયાણ કરી ગયા છે અને કોંગ્રેસના એક પણ સદસ્ય હવે ગૃહમાં મોજૂદ નથી। જી આશુતોષ, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ કડાણા અને વણાકપુરી ડેમમાંથી પાણી છોડાતા મધ્ય ગુજરાતના વડોદરા પંચમહાલ મહીસાગર ખેડા અને આણંદ જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ કરાયું છે। ધરોઈ ડેમમાંથી છોડાયેલ પાણીને કારણે સાબરમતી નદીની સપાટી વધી રહી છે અને કારણે અમદાવાદના વાસણા બેરેજના 30 પૈકીના 18 દરવાજાઓ પૂરા ખુલ્લા રાખવામાં આવે છે જેને ક્રમશઃ પરિસ્થિતિ મુજબ ઓપરેટ કરવામાં આવી રહ્યા છે। સાબરમતી નદીની વધતી જતી પાણીની સપાટીના સંદર્ભમાં અમદાવાદ શહેરના તમામ નીચાણવાળા વિસ્તારો જેવા કે વણઝર બાકરોલ ફતેવાડી કમોડ પીપળજ પિરાણા તથા ગોપાલપુરના લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે। સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રવેશબંધી ફરમાવાઈ છે। 160 સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત કરાયા છે જો કે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામ અને મુચપુર ગામોમાં કડાણા ડેમના 20 દરવાજા ખોલાતા પાણી ફરી વળતા લોકોની સુરક્ષા માટે એનડીઆરએફની ટીમ અને મેડિકલ ટીમ ખડે પગે તૈનાત કરાઈ છે। ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ રહેતા કડાણા ડેમમાંથી છેલ્લા 2 દિવસથી પાણી છોડવાનું ચાલુ રખાયું હતું જે ગઈકાલે પણ યથાવત રહેતા ડબકા અને મુચપુર ગામોમાં પાણી ફરી વળ્યા હતા પરંતુ તંત્રની અગમચેતીના કારણે લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી ખસેડાયા હતા। વડોદરાના પાદરા તાલુકામાંથી 5000 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું હતું જેના પગલે કોઈ પણ જાનહાનિ ન થતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। જોકે પૂરના પાણી ગામમાં રહેલા ખેતરોમાં ફરી વળતા તમાકુ સહિતના પાકો નષ્ટ પામતા ગ્રામવાસીઓ પણ ચિંતામાં ગરકાવ થયા છે। રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છેલ્લા 9 દિવસથી ઓવરફ્લો થઈ રહ્યો છે। ડેમનો આ રમણીય નજારો જોવા અત્યાર સુધીમાં 2 લાખથી પણ વધુ પ્રવાસીઓ આવી ચૂક્યા છે।
રવિવારે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણીની ભરપૂર આવક થતાં સોમવારે સવારે ડેમની સપાટી 122.96 મીટરે પહોંચી હતી. ગઈકાલે ઉપરવાસમાંથી 1,46,000 ક્યુસેક પાણી છોડાયું હતું. ડેમ તેની ભયજનક સપાટી 121.92 મીટર વટાવીને 122.96 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. ગઈકાલે બપોર બાદ 1 મીટર ઉપરથી ડેમ ઓવરફ્લો થતાં ડેમનો અદભુત નજારો જોવા મળ્યો હતો. આજે ડેમ 124 મીટરની સપાટી વટાવે તેવી શક્યતા તંત્ર દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. તો ડેમમાંથી 99,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નર્મદા બે કાંઠે વહેતી થઈ છે. તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ભરૂચ અને નર્મદા કાંઠા વિસ્તારોના 23 ગામોને મીટર જેવો ઓવરફ્લો થાય અને હવે ઉપરથી વધારે ડિસ્ચાર્જ હોવાને કારણે લગભગ 1.5 મીટર જેવો ઓવરફ્લો આવતીકાલે થવાની સંભાવના છે. એટલે ઇટ વિલ બી અબાઉટ 5 ફૂટ જેવો ઓવરફ્લો થઈ જાય. એટલે એનો જે પ્રવાસીઓને જે નર્મદા ડેમ જેટલો મોટો ડેમનો ઓવરફ્લોનો નજારો જોવાનો જે લાહો છે એ હજી આવતું 1 વીક તો મિનિમમ મળતો રહેશે એવી અમારી ધારણા છે. બેંક કર્મચારીઓએ ગ્રાહકોને સાથે રાખીને સમાજની વચ્ચે રહી કેવી રીતે કામગીરી કરવી જોઈએ તે માટેના તાલીમ કાર્યક્રમો બેંક ઓફ બરોડા દ્વારા અવારનવાર યોજાય છે. ગઈકાલે અમદાવાદમાં બરોડા એપેક્સ એકેડેમી દ્વારા બેંક તાલીમી કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓપી કોહલીની હાજરીમાં એક કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમને સંબોધતા બેંકના એકેડેમીના જનરલ મેનેજર શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે એકેડેમી દ્વારા સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના જીવનના સંસ્મરણોથી કર્મચારીઓને તેમનામાંથી પ્રેરણા મેળવી બેન્કિંગ ક્ષેત્રમાં તેઓ સુચારું કામ કરી શકે તે માટેનું આયોજન કરવામાં આવે છે. રાજ્યપાલશ્રીએ તેમના પ્રવચનમાં બેન્કિંગ મેનેજમેન્ટની ચાવીઓ દર્શાવી હતી. યાત્રાધામ દ્વારકામાં શ્રાવણના ત્રીજા સોમવારે ભારતભરમાં આવેલા 12 જ્યોતિર્લિંગના શૃંગાર દર્શનનું આયોજન કરાયું હતું, જેનો બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. તમામ જ્યોતિર્લિંગની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી દરેક લિંગની સાથે 108 માટીના શિવલિંગ પણ મુકાયા હતા. સુંદર રોશની સાથે નયનરમ્ય રીતે શણગારાયેલા 12 જ્યોતિર્લિંગોના એક સાથે દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવને રુદ્રાક્ષનો અલૌકિક શૃંગાર કરાયો હતો. શિવ આરાધનાના પવિત્ર પર્વ એવા શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવના મંદિરે ભક્તોનો ધસારો રહે છે. તેવામાં ગઈકાલે શ્રાવણના ત્રીજા સોમવારે મહાદેવને રુદ્રાક્ષના શૃંગારના દર્શન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. લાખો રુદ્રાક્ષમાં સજ્જ મહાદેવના દર્શનનો લહાવો લઈ ભક્તોએ આરતીનો પણ લાભ લીધો હતો. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવને અતિ પ્રિય એવા બિલ્વપત્ર અને ભસ્મ સહિતના વિવિધ શૃંગારો કરવામાં આવે છે, જેનો નિત્ય લહાવો લઈ શ્રદ્ધાળુઓ ભક્તિની ભાષા માંગે છે. ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના બોરુ ગામમાં છેલ્લા 5 વર્ષથી પોલીસ સ્ટેશનમાં એક પણ ગુનો નોંધાયો નથી. તેનું કારણ ગ્રામજનોમાં ભાઈચારો અને એકતા છે, જેનો મુખ્ય ફાયદો ગ્રામજનોને ગામના વિકાસ સ્વરૂપે જોવા મળે છે. મહત્વનું છે કે બોરુ ગામમાં કોઈપણ નાના મોટા પ્રશ્નો હોય તો તેનું ભેગા મળીને સમરસતાથી સુખદ સમાધાન લાવી દેવામાં આવે છે. આ ગામમાં કુલ 1500થી વધારે વિવિધ જાતિના લોકો વસવાટ કરે છે. આ ગામના લોકો મોટેભાગે મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, જેમની સમરસતા ઉદાહરણરૂપ છે. છેલ્લા બોરુ ગામમાં કોઈ ભારે ગુના જેવા કે ખૂન, ડેપોટી, ધાડ, ચોરી, લૂંટ કે આવા મોટા કોઈ ભારે ગુના બનવા પામેલ નથી અને કદાચ નાના નાના ગુના બનેલા હશે તો બોરુ ગામમાં ગામ લેવલે સમાધાન થઈ ગયેલો છે. મોટા ભાગના લોકોનો વ્યવસાય અગરિયાઓ તરીકેનો છે. તેઓ અગરિયા તરીકેનું જીવન જીવી અને રોજીરોટી કમાય છે. અહીંના લોકો એકદમ સુખ શાંતિથી વ્યવસ્થિત રહે છે અને બધા જ લોકો પરિવારની ભાવનાથી અહીંયા રહે છે. અમારા ગામની અંદર અમે બધા હળી મળીને રહીએ છીએ. નાની મોટી ઘટનાઓ કોઈ પણ બનતી નથી. કદાચ કોઈ એવા નાના પ્રશ્નો બને તો અમે ભેગા બેસી અને સોલ્વ કરીએ છીએ, સુખીથી જીવન જીવીએ છીએ. અને કોઈ પણ તકલીફ કે કોઈ પણ રાડ ફરિયાદ પોલીસ સુધી અમે જવા દેતા નથી.
कबड्डी वर्ल्ड कप 2016 ની યજમાની ગુજરાતને ફાળે આવતા ખુશી અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે। ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશને આ જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી। આ ટુર્નામેન્ટ અમદાવાદમાં 7-થી 22 ઓક્ટોબર દરમિયાન યોજાશે, જેમાં ભારત ઉપરાંત અમેરિકા, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિતના 12 દેશો ભાગ લેશે। तो आ साथ समाचार बुलेटिन समाप्त करिए। नमस्कार।